જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે ને એમ એમ ઘણી એવી વાતો જે આપણા માટે પહેલા નોર્મલ હતી ને એ વાતો આજકાલ આપણને સાંભળવામાં જ નથી આવતી. 3 વાગી ગયા છે, NEFT હવે થશે નહીં, કાલે કરું. મારો SMS નો પ્લાન યાર પતી ગયો છે એટલે હું તને રિપ્લાય નહીં કરી શકું. લો આ 4 ચોકલેટ છૂટા નથી મારી પાસે. યાદ છે ને એ સમય જ્યારે ચોકલેટને છૂટા તરીકે યુઝ કરવામાં આવતી હતી. તો આ UPI આવ્યું એના પછી શું ચોકલેટ બિઝનેસ કે ટોફી બિઝનેસને અસર થઈ હોઈ શકે ખરી? એનો જવાબ તમારે જાણવો હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. અગર 2010-2015 પહેલાં તમે કોઈ પણ દુકાને જાઓ ને તો ત્યાંથી પાછા આવતી વખતે તમારા ખિસ્સામાં 3-4 ચોકલેટો તો હોય જ, અને આ એટલે હોતી હતી કારણ કે છૂટા ના હોવાને કારણે દુકાનદાર આપણને ચોકલેટ આપતા હતા. એવા બી ઘણા મોમેન્ટ્સ આવ્યા હશે તમારા જીવનમાં જ્યારે તમને ગુસ્સો પણ આવ્યો હશે કે આ જ દુકાનદારને જ્યારે હું છૂટાની જગ્યાએ ચોકલેટ આપું છું તો એક્સેપ્ટ નથી કરતા, પણ એ આપણને છૂટાની જગ્યાએ ચોકલેટ આપે એ આપણે શાંતિથી લઈ લેવી પડે છે. પણ જ્યારથી UPI આવ્યું છે ત્યારથી આપણે એક્ઝેક્ટ રકમનું જ પેમેન્ટ કરવા લાગ્યા છે. કોડ સ્કેન કરો, પેમેન્ટ કરી દો, અને UPIના આંકડા જોતા આપણને લાગે છે કે દિવસે દિવસે UPI વધી જ રહ્યું છે. મેક્સિમમ લોકો UPI વાપરે છે એટલે છૂટાની પ્રોબ્લેમ હવે આવતી જ નથી આપણે. તો એનાથી શું ટોફી બિઝનેસને અસર થઈ હોય ખરી? આ સવાલ છે ને એક લિંક્ડઇન યુઝર અભિષેક પાટીલે પૂછ્યો લિંક્ડઇન ઉપર. એમાં એમણે ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે ટોફી બહુ જ લોકો ખરીદવા જતા નહોતા, એ છૂટા ના હોવાને કારણે એમને ટોફી લઈ લેવી પડતી હતી અને એના લીધે જ ટોફીનો સેલ્સ અને વોલ્યુમ વધારે થતો હતો. તો શું આ વાત સાચી હોઈ શકે ખરી, અને આ UPIના લીધે ટોફી બિઝનેસ પર અસર થઈ શકે ખરી? એક બાજુ જોવા જઈએ તો અસર થઈ જ હોય કે હવે આપણે ક્યારે ખિસ્સામાં ટોફીનો ઢગલો પડેલો નથી હોતો, કે પછી એક્સ્ટ્રા ટોફી આપણી જોડે પડી નથી હોતી કારણ કે આપણી જોડે છૂટા નહોતા. એ તો તમે બી નોટિસ કર્યું જ હશે. અને જ્યારે અભિષેક પાટીલે આ વાત કરી ત્યારે દરેક વ્યક્તિના મગજમાં થયું કે હા, આ વાત તો સાચી છે. હવે છૂટાની જગ્યાએ દુકાનદાર એ રૂપિયાના બદલે રૂપિયાની ચોકલેટને રૂપિયો તો નથી જ ગણતા, પણ આંકડા શું કહે છે? તો બહુ જ બધી ટોફી મેકિંગ કંપનીઓ મોટી મોટી કંપનીઝ છે, જે કંપનીના ડેટામાં આપણને દેખાતું નથી કે એક સ્પેસિફિક બ્રાન્ડમાં ધંધો વધ્યો છે કે ઘટ્યો છે. પણ દીપક શેનોય કરીને એક ટ્વિટર યુઝર છે, એમણે એનો જવાબ આપણને ટ્વિટર ઉપર જ આપ્યો. લોટે કરીને એક કંપની છે, જે કંપની લોટે એક્લેર્સ બનાવે છે અને કોફી બાઇટ બનાવે છે. આ કોફી બાઇટ આપણે સૌએ ખાધેલી જ હશે. આ લોટે કંપનીનો એન્યુઅલ રિપોર્ટ આપણે અગર જોઈએ ને તો એમાં વર્ષ 2021-22 એમણે એમના જીવનનું હાઈએસ્ટ સેલ્સ કર્યું છે. એટલે એક બાજુ આપણને એવું લાગે છે કે આ UPI પછી યાર કેન્ડીનો, ચોકલેટનો, ટોફીનો, લોલીપોપનો બિઝનેસ ઓછો થયો હશે. બીજી બાજુ લોટેની બેલેન્સ શીટ જોતા તો એવું લાગે છે કે ના, આ લોકોનો બિઝનેસ તો ગ્રો કર્યો છે. હવે સાચું શું એ જાણવામાં આજે તમારે પણ મને હેલ્પ કરવી પડશે. એક બાજુ ચોકલેટ, કેન્ડી, ટોફી, લોલીપોપ એ બધું એવા પ્રોડક્ટ્સ થઈ ગયા જે લેવા માટે એક ગ્રાહકે દુકાનદારમાં નક્કી કરીને જવું પડે કે ત્યાં જોઈને નક્કી કરવું જોઈએ કે મારે ચોકલેટ ખરીદવી છે. જબરદસ્તી એ ચોકલેટો એમને ચિલ્લરની જગ્યાએ નહીં આપવામાં આવે. અને બીજી બાજુ આંકડા આપણને બીજું કંઈક કહે છે. તમને શું લાગે છે, UPI આવ્યા પછી ચોકલેટનો, ટોફીનો, લોલીપોપનો ધંધો ઘટ્યો છે કે પછી UPIથી કોઈ ફરક નથી પડ્યો? એ મને કમેન્ટમાં જણાવો. આજના એક વાત કહું, તમને આ આખો કોન્સેપ્ટ ગમ્યો હોય તો આવી જ માહિતી માટે એક વાત કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું.